જ્યાંથી ઉત્પન્ન થયું ને જેમાં લય પામતું હોય તો સ્થિતિ શેમાં હોય? એમાં જ હોય. ગળો જ્યારે હોય ત્યારે પણ શેમાં હોય? માટીમાં જ હોય. એટલે આ રીતે બ્રહ્મ કે અક્ષરને જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કારણ બતાવવામાં આવ્યું. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ બતાવવામાં થઈ ગયું. આ રીતે અને આ જ બ્રહ્મ માટે અહીંયા બ્રહ્મ 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 તમે કોઈ સ્મૃતિ ગ્રંથ કાઢો ને પુરાણો કાઢો તો પછી ત્યાં બ્રહ્મ શબ્દ કાઢી નાખે, ત્યાં ઈશ્વર શબ્દ વાપરે. ઈશ્વરને જગતનું ઉપાદાન કારણ બતાવે, ઉત્પત્તિ કારણ બતાવે, સ્થિતિ કારણ બતાવે, લય કારણ બતાવે. અને હવે આ વસ્તુને સમજાવવા માટે ઉપનિષદ અહીંયા દ્રષ્ટાંત આપે છે. યથા સુદીપ્તા, બહુ પ્રચલિત દ્રષ્ટાંત ઉપનિષદમાં પ્રચલિત દ્રષ્ટાંત. સુદીપ્તાત, સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી. યથા સુદીપ્તાત પાવકાત, પાવક શબ્દ જે છે અગ્નિ માટે વપરાય છે. પુનાતિ ઇતિ પાવકઃ, પુ ધાતુમાંથી બનેલો શબ્દ છે. પુનો અર્થ છે પવિત્ર કરવું, એટલે જે પવિત્ર કરે છે પાવક અગ્નિ. કોઈપણ વસ્તુનું શુદ્ધિકરણ શેનાથી થાય છે? અગ્નિ, અગ્નિથી. ધાતુઓનું શુદ્ધિકરણ એ અગ્નિથી, બધી વસ્તુનું શુદ્ધિકરણ અગ્નિથી જ થાય છે. ઓટોક્લેવ, આ લોકોના એમાં ઓટોક્લેવ હોય છે, હે ને, બોલા લેબોરેટરીમાં એ આ જ. એટલે કહેવાનો આશય છે પુનાતિથી પાવકઃ, સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી જેવી રીતે શું થાય છે? વિસ્ફુલિંગાહ પ્રભવંતે, વિસ્ફુલિંગાહ તણખાઓ, તણખાઓ છે એ સારી રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે. કેમ આવું ઉદાહરણ આપ્યું? પણ આપણે તો પેલું સોના આભૂષણ કે આવું ગળો માટી એવું કંઈક રાખ્યું હોત તો ના. આ ઉદાહરણમાં એક વિશેષતા છે. કઈ વિશેષતા છે એ ઉદાહરણમાંથી જ ખબર પડી જશે. જો ભાઈ અગ્નિનું સ્વરૂપ કેવું છે? કારણ જે છે એ તો અગ્નિ છે, એ તો નક્કી થઈ ગયું. એમાં મુખ્ય બે વસ્તુ રહેલી છે, એક છે ઉષ્ણતા અને બીજું છે પ્રકાશ. હા, એટલે ઉષ્ણતા અને પ્રકાશ જે અગ્નિમાં રહેલો છે એવી જ ઉષ્ણતા અને પ્રકાશ તણખામાં રહેલો છે. સમજ, તણખામાં તો પ્રકાશ હોય, ઉષ્ણતા ન હોય, પણ એ તણખો જો હાથ પર પડે તો ખબર પડે, તણખો હાથ પર પડે તો ખબર પડી જાય કે ઉષ્ણ છે. એટલે સ્વરૂપની દ્રષ્ટિએ અગ્નિ અને તણખો સમાન છે. તો પછી આ તણખો અને અગ્નિ વચ્ચે ભેદ ક્યાં પડ્યો? કદમાં ભેદ પડ્યો. શેમાં ભેદ પડ્યો? કદમાં ભેદ પડ્યો. સ્વરૂપથી બંને કેવા છે? અગ્નિ જ છે. બહુ બહુ સુંદર વસ્તુ છે આ. એટલે અહીંયા આગળ આપણને એ રીતે બતાવશે. બીજું પણ ઉદાહરણ લઈ શકો તમે, સમુદ્ર અને તરંગ દાખલા તરીકે, એમાં પણ આ જ વસ્તુ છે. સમુદ્ર અને તરંગ વચ્ચે ભેદ જે છે એ શેનો ભેદ છે? કદનો ભેદ છે. બંને સ્વરૂપથી શું છે? જળ છે. સમજી ગયા તમે? એટલે બે શબ્દો જે છે એ બે શબ્દો દ્વારા બે વસ્તુઓ જણાતી હોવા છતાં પણ વાસ્તવમાં સ્વરૂપથી એક જ વસ્તુ છે, દેખાવનો ભેદ છે એવું કહી શકાય. અને માટે અહીંયા કહે છે આ જીવાત્મા અને પરમાત્મા જે છે એ આવા છે. જીવાત્મા કેવો છે? તણખા જેવો છે. પરમાત્મા કેવો છે? આ હા, સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિ સમાન છે. એટલે બંનેના કદમાં ભેદ દેખાય છે, એક અલ્પ છે એક મહાન દેખાય છે, પણ વાસ્તવમાં સ્વરૂપથી બંને કોણ છે? સચ્ચિદાનંદ છે. એ કહેવા માટે આ ઉદાહરણ આપ્યું છે. અહીં પેલું છે ને સોના અને આભૂષણ, એમાં આવું પછી નથી મજા આવતી. તણખો અલ્પ અને પેલો જે છે અગ્નિ કેવો છે? મહાન છે. સુદીપ્તાત પાવકાત, સારી રીતે પ્રજ્વલિત થયેલો. એટલે એ સમષ્ટિનું ઉદાહરણ માટે આ રીતે કહેવાય છે. અને અહીંયા એટલા માટે મંત્રની અંદર એક બહુ સુંદર શબ્દ વાપર્યો, સ્વરૂપાહ, અર્થાત બ્રહ્મ અને જીવાત્મા જે છે એ સ્વરૂપની દ્રષ્ટિએ બંને વચ્ચે ઐક્ય છે. જીવો જે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા છે એ બધા જેવી રીતે અગ્નિમાંથી તણખાઓ ઉત્પન્ન થયેલા છે, તેથી તમે રખે માનતા કે બંનેના સ્વરૂપમાં ભેદ છે. અગ્નિ પણ જે સ્વરૂપવાદ છે એવું ને એવું સ્વરૂપ તણખાનું છે, અર્થાત પ્રકાશ અને ઉષ્ણતા એમાં પણ રહેલી છે. એવી રીતે બ્રહ્મમાંથી આ સમગ્ર જગત ઉત્પન્ન થયું હોવા છતાંય, બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ હોવા છતાંય, આ જીવ કેમ
जगत बन्ने स्वरूपनी दृष्टिए मात्र ब्रह्म छे एवं जणावा माटे अहींया आ उदाहरण आप्युं। तथा अक्षराद विविधाः सौम्य भावाः प्रजायन्ते तत्र चैव अपियन्ति अने ऊपर कहू सहस्रशः जेवी रीते हजारों तणखाओ एक अग्निमांथी प्रगटे एवी रीते आ एक ज ब्रह्ममांथी अनेक आ जीवो अने जगतना विविध नाम रूपो प्रगट थाय छे। आ आटले सुधी आपणे राखीए कारण के मने लागे छे के आजनो दिवस पूरतुं, कारण के पहला दिवसे बहु हेवी डोज जरा नथी आपवो आपणे, कारण के घणानी आँखों ढळी जई रही छे अत्यारे। एटले આવતીકાલ સવારથી પછી પાછી બીજું બોમ્બાર્ડિંગ શરૂ થશે ત્યાં સુધી આપણે રાહત રાખીએ। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિઃ। હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિઃ ઓમ।